हालेलुया। हाँ, अपने ईश्वर पिता ना वचन तरफ जी अने बाइबल ने अंदर थी माथी ने लखेली सुवार्ता तेना 25 अध्याय माथी ની સુવાર્તા તેના 25મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 31મી કલમ થી લઈને તેની 46મી કલમ સુધી અને આપણી મધ્ય કોઈ એક ઉચ્ચ સ્વરે આ વચન વાંચી સંભળાવશે। માથી 25 31 થી 46 પણ જ્યારે માણસનો દીકરો પોતાના મહિમામાં સર્વ પવિત્ર દૂતો શુદ્ધ આવશે ત્યારે તે પોતાના મહિમાના રાજ્યસ્થાન પર બેસશે અને સર્વ દેશવાસીઓ તેની આગળ એકઠી કરાશે અને જેમ ઘેટાપાળા ઘેટાને બકરાથી જુદા પાડે છે તેમ તે તેઓને એકબીજાથી જુદા પાડશે અને ઘેટાને તે પોતાને જમણે તરફ જમણે હાથે પણ બકરાને ડાબે હાથે રાખશે। ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે કે મારા બાપના આશીર્વાદી તો આવો જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે સારું તૈયાર કરેલું છે તેનો વારસો લો કેમ કે હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખવડાયું નહીં ખવડાયું હું તરસ્યો હતો ત્યારે તમે મને પાણી પાયું હું પારકો હતો ત્યારે તમે મને પરણો રાખ્યો હું નાગો હતો ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યા હું માંદો હતો ત્યારે તમે મને જોવા આવ્યા હું કેદમાં હતો ત્યારે તમે મારી ખબર લીધી ત્યારે ન્યાયો તેને ઉત્તર દેશે કે પ્રભુ ક્યારે અમે તને ભૂખ્યો દેખીને ખવડાવ્યું અથવા તરસ્યો દેખીને પાણી પાયું અને ક્યારે અમે તને પારકો દેખીને પરણો રાખ્યો અથવા નાગો દેખીને વસ્ત્ર પહેરાવ્યા અને ક્યારે અમે તને માંદો અથવા કેદમાં જોઈને તારી ખબર લીધી ત્યારે રાજા તેઓને ઉત્તર દેશે હું તમને ખચિત કહું છું કે આ મારા ભાઈઓમાંના બહુ નાનામાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું પછી દાબી તરફ બનાવને પણ તે ભેસે કે ઓ સાબિતો જે સર્વકાલિક અગ્નિ શેતાન તથા તેના દૂતોને સારું તૈયાર કલર કરેલો છે તેમાં તમે મારી આગળથી જાઓ કેમ કે હું ભૂખ્યો હતો પણ તમે મને ખવડાવ્યું નહીં હું તરસ્યો હતો પણ તમે મને પાણી પાયું નહીં હું પારકો હતો પણ તમે મને પરણ રાખ્યો નહીં નાગો હતો પણ તમે મને વસ્ત્રો પહેરાવ્યા નહીં માંદો હતો માંદો તથા કેદમાં હતો પણ તમે મારી ખબર લીધી નહીં ત્યારે તેઓ પણ તેને ઉત્તર દેશે કે પ્રભુ ક્યારે અમે તને ભૂખ્યો કે તરસ્યો કે પારકો કે નાગો કે માંદો કે કેદમાં દેખીને તારી સેવા નહીં કરી ત્યારે તે તેઓને ઉત્તર દેશે હું તમને ખચિત કહું છું કે આ બહુ નાનામાંથી એકને તમે તે કર્યું નહીં એટલે તે મને કર્યું નહીં અને તેઓ સર્વ શાસનમાં જશે પણ ન્યાયો સર્વકાલિક જીવનમાં જશે। ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। આજે જ્યારે આપણે આ જગ્યા પર ઈશ્વરનું વચન સાંભળવા માટે એકઠા થયેલા છે ત્યારે ખૂબ જ ધ્યાનથી ઈશ્વરનું વચન સાંભળીએ કે જેથી કરીને આપણે આપણા કાન દ્વારા આપણા હૃદયમાં તેને ઉતારી શકીએ અને વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલી શકીએ। કારણ કે જે વચન વાંચ્યું એ પ્રમાણે એક દિવસ એવો આવવાનો છે એક દિવસ એવો આવી રહ્યો છે
કે ઈશ્વર આપણા સર્વોનો ન્યાય કરનાર છે અને એ સમયે સર્વ લોકો ઈશ્વરની સન્મુખમાં એકઠા થયેલા હશે અને ઈશ્વર એ બધાનો એ ન્યાય કરશે. પરંતુ ન્યાયમાં બે જ બાબત છે, કેટલાક લોકો સ્વર્ગમાં જશે અને બાકીના લોકો એ નરકમાં જશે. આ બે જગ્યા ઠરાવેલી છે, ત્રીજી કોઈ જગ્યા છે નહીં. એ બેની વચ્ચે કોઈ જગ્યા નથી કે માણસના સ્વર્ગમાં કે ના નરકમાં એવી રીતે ઊભો રહી શકે. કાં તો એની પાસે સાર્વકાલિક અગ્નિ છે, કાં તો એની પાસે સાર્વકાલિક સ્વર્ગ છે, બેમાંથી એક છે. જે સાર્વકાલિક સ્વર્ગ છે એ બહુ જ અદ્ભુત છે. જે ઈશ્વર આપણને જીવન આપવા માંગે છે એ જીવન બહુ જ અદ્ભુત છે. એ જીવન એવું છે કે જેને સર્વકાળનું જીવન કહેવામાં આવે છે, જેને અનંત જીવન કહેવામાં આવે છે, જેનો કોઈ અંત નથી. પરંતુ જ્યારે આદમ અને હવાએ પાપ કર્યું ત્યારે ઈશ્વરે એ લોકોને એદનવાડીમાંથી બહાર કાઢી મૂક્યા અને બહાર કાઢી મૂક્યા પછી એદનવાડીની અંદર એક વૃક્ષ હતું અને એ વૃક્ષનું નામ હતું જીવનનું વૃક્ષ, કે જેનું ફળ ખાવાથી માણસ સદાકાળ જીવતો રહે. ઈશ્વરે ત્યાં જવાનો જે રસ્તો તો બંધ કરી દીધો, ત્યાં કરૂપ મૂકી દીધા અને ચારે તરફ ફરનારી એક અગ્નિરૂપી એક તલવાર ત્યાં મૂકી દીધી કે જેથી કરીને આદમ અને હવા ત્યાં જઈ ના શકે, એ ફળ તોડી ના શકે, એ ખાઈ ના શકે અને હંમેશાના માટે જીવતો ના રહી શકે. જો ઈશ્વર આપણને અનંત જીવન જ આપવા માંગતા હોય તો ઈશ્વર એ ફળ ખાવાની કેમ મના કરે? શું કામ એ ફળ ખાતા રોકી લે? શું કામ ઈશ્વરે એ રસ્તો એ બંધ કરી દીધો? કેમ ઈશ્વર ચાહતા નતા કે આદમ અને હવાએ ફળ ખાય અને લોકો હંમેશા જીવતા રહે? જો તમે ઉત્પત્તિ ત્રીજો અધ્યાય 22-24 કલમ વાંચો તો બહુ સ્પષ્ટ લખેલું છે, ઈશ્વર ચાહતા નહોતા કે લોકો એ ફળ ખાય અને સદાના માટે જીવતા રહે. અને જ ઈશ્વર હવે આપણને અનંત જીવન આપવાની વાત કરે છે, તો એ ફળ ખાવાથી પણ અનંત જીવન મળતું હતું એ લોકોને, તો ઈશ્વરે ફળ કેમ નહીં ખાવા દીધું? અને એનું કારણ એ હતું કે માણસ એ સદાકાળ સુધી જીવતો રહે, પરંતુ સાથે સાથે એના જીવનની અંદર શ્રાપ હોય, એના જીવનની અંદર બીમારીઓ હોય, એના જીવનની અંદર દુઃખો હોય, તકલીફો હોય, તો ગમે એટલું લાંબુ માણસ જીવે તો શું ફાયદો? કદાચ કોઈક વ્યક્તિ હોય એને કેન્સર થઈ ગયું હોય, કેન્સરમાં મૃત્યુ પામેલો હોય અને કોઈક સેવક એના માટે પ્રાર્થના કરે અને કહે કે પ્રભુના નામે ઉઠી જાય, પણ ફરી પાછો જીવતો થઈ જાય, પણ ફરી પાછો કેન્સર સાથે જ જીવતો થાય, તો શું ફાયદો? એ તો પછી એવું વિચારે કદાચ જીવતો ના થયો તો સારો, તો કે ફરી પાછું મારે તો કેન્સરની બીમારીમાં ભોગવવાનું છે. એવું જીવન એ ખરેખર જીવન નથી. અને માટે પ્રભુ એ લોકોને ફળ નહોતું ખાવા દીધું, પણ પ્રભુ હવે જે જીવન આપવા માંગે છે એ જીવન એવું છે કે જેની અંદર બીમારી નથી, જેની અંદર અશાંતિ નથી, જેની અંદર લડાઈ ઝઘડો નથી, જેની અંદર એવી કોઈ બાબત નથી કે જે આપણને ઉપદ્રવ કરે, આપણને નુકસાન કરે. એવું જીવન ઈશ્વર આપણને આપવા માંગે છે, જ્યાં શાંતિ છે, જ્યાં સલામતી છે. અને જે નર્ક છે એ નર્ક ઈશ્વર એવું કહે છે કે એ સાર્વકાલિક અગ્નિ છે, જ્યાં સર્વકાળનો અગ્નિ છે. એટલે કે એવી આગ જે સર્વકાળ માટે રાખી મૂકેલી છે. એવું નથી કે તમે એક દિવસ, બે દિવસ, એક મહિનો, બે મહિનો એમાં રોક પછી આદત પડી જાય, હા હવે આટલી ગરમી તો ચાલશે, વાંધો નહીં આગ. એવું નર્ક નથી કે આપણને ત્યાં થોડા દિવસ પછી મજા આવી જાય. આપણે ત્યાં જો કે ઉનાળાની અંદર તાપમાન એ લગભગ 40-42-45 સુધી જતું રહે છે. આફ્રિકાના દેશોમાં જાઓ તો ત્યાં 50-ની 12 ત્યાંનું તાપમાન નીકળી જાય છે. અહીંથી માણસ ત્યાં જાય તો એને એવું લાગે આટલી બધી ગરમી સહન ના કરી શકે. જો અમેરિકા કેનેડાનો માણસ આપણા ભારતમાં આવે તો એને અહીંની ગરમી માફક ના આવે, એને બહુ ગરમી લાગે.
પણ થોડા દિવસ રે એ ટેવાઈ જાય. પણ નર કેવું નથી કે જ્યાં માણસ થોડો સમય રહેશે એટલે ટેવાઈ જશે અને આગમાને શાંતિ રહેશે એવું નથી. એ સર્વકાળનો અગ્નિ છે, સર્વકાળ એમાં પીડા છે. અને બાઇબલ એવું કહે છે કે એ અગ્નિ હોલવાતો નથી અને તેઓનો કીડો મરતો નથી. ત્યાં એવો કીડો બનાવવામાં આવે છે એ આગમાં મરતો નથી. અને બાઇબલ કહે છે તેઓનો કીડો, એટલે જે માણસ જાય એના માટેનો સ્પેશિયલ કીડો, એને સતત એને કોતર્યા કરે, એને ખાયા કરે. પણ આ બધી પરિસ્થિતિની અંદર મરણ ને આવે, તે મરવાનું નથી, રોજે રોજ મરણનો અનુભવ. પરંતુ આપણે આંખ બંધ થઈ જાય અને પછી શરીરને કોઈ લાતો મારે, કોઈ બારી નાખે, દાટી દે તો પણ એને કશી અસર ના થાય, એવું મરણ નથી થવાનું. આ ત્યાંથી માણસ વિચારે કદાચ કાલે છુટકારો થાય, કદાચ આજે છુટકારો થાય, એ શક્ય નથી. આ બે જ જગ્યા છે. અનિશ્વર આપણો ન્યાય જે છે એ આ રીતે કરનાર છે. અને બાઇબલની અંદર લખેલું છે, આપણે વાંચીએ યોહાની લખેલી સુવાર્તા 12મો અધ્યાય, યોહાને લખેલી સુવાર્તા 12મો અધ્યાય અને 48મી કલમમાં લખેલું છે, ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં એક વચન આપે છે કે જે મારો ઇનકાર કરે છે અને મારી વાતો માનતો નથી તેનો ન્યાય કરનાર એક છે, જે વાત મેં કરી કહી છે તે છેલ્લે દાડે તેનો ન્યાય કરશે. પ્રભુ ઈસુ કહે છે કે ન્યાય કરનાર કોણ? તો કે જે વાતો મેં કીધી, એટલે કે આ બાઇબલથી આપણો ન્યાય થશે. જે દિવસ ઈશ્વર આપણો ન્યાય કરવા માટે બેસશે તો આ બાઇબલને ખોલવામાં આવશે, બાઇબલની આજ્ઞાઓને ખોલવામાં આવશે અને પછી જોવામાં આવશે એ કરણીના પુસ્તકની અંદર કે જેની અંદર માણસોએ શું કર્યું છે. એ કરણીઓના પુસ્તકો જે છે ખોલવામાં આવશે અને જોશે કે કઈ કઈ આજ્ઞાઓ એણે કેટલી પાડેલી છે, કઈ આજ્ઞાઓ એણે નથી પાડી, એ બધું જોવામાં આવશે. એટલે બાઇબલથી જ માણસનો ન્યાય થશે, બાઇબલની આજ્ઞાઓથી જ માણસનો ન્યાય થશે કે માણસે આ બાઇબલની આજ્ઞાઓ કેટલી પાડેલી છે. કારણ કે આ બાઇબલ એ કોઈ ખ્રિસ્તી ધર્મ પુસ્તક નથી, આ ખ્રિસ્તીઓને આપેલું કોઈ ધર્મ પુસ્તક નથી, આ ઈશ્વરે માણસ સાથે કરેલો એક કરાર છે. ઈશ્વરે આપણી સાથે કરાર કરેલો છે, જો તું આટલું કરીશ તો હું પણ આટલું કરીશ, જો તું નહીં કરે તો હું પણ નહીં કરું. આ રીતનો એક કરાર છે કે જે બાઇબલની અંદર ઈશ્વરે આપણને આપેલો છે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતા, એમણે ઘણા માદાઓને સાજા કર્યા, ઘણા ભૂત વળગેલાઓને મુક્ત કર્યા, લોકોને આશીર્વાદો આપ્યા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપોને માટે એ મૃત્યુ પામ્યા અને મૃત્યુ પામીને ત્રીજા દિવસ સજીવન થઈને એ સ્વર્ગમાં ચડી ગયા. જતા પહેલા એમણે પોતાના સેવકોને કીધું, પોતાના શિષ્યોને કીધું કે જાઓ અને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો, પિતા પુત્ર પવિત્ર આત્માના નામે તમે તેઓને બાપ્તિસ્મા આપો અને મેં જે જે આજ્ઞાઓ તમને આપી છે એ તમે તેઓને પાળવાનો શીખવતા જાઓ. આ ઈશ્વરાજ્ઞા આપી. અને ત્યાર પછી એ ઈશ્વરના સેવકો, એ શિષ્યો, એ લોકોએ કામની શરૂઆત કરી. એ લોકોએ પણ માદાઓને સાજા કર્યા, એ લોકોએ પણ ભૂતો કાઢ્યા, એ લોકોએ પણ લોકોના જીવનને ચમત્કારો કર્યા અને એ લોકોએ પણ પ્રભુની વાત જે છે એમણે પ્રગટ કરી. પરંતુ પ્રેરિતોના કૃત્યો 14મા અધ્યાયની અંદર લખેલું છે, નવા કરારની અંદર પ્રેરિતોના કૃત્યો 14મો અધ્યાય અને તેની 22મી કલમમાં લખેલું છે કે તેઓએ શિષ્યોના મન દ્રઢ કરતા તેઓને વિશ્વાસમાં ટકી રહેવાનો સુબોધ કર્યો અને કહ્યું કે આપણને ઘણા સંકટમાં થઈને દેવના રાજ્યમાં જવું પડે છે. ઘણા સંકટમાં થઈને ઈશ્વરની આજ્ઞાઓ જ્યારે આપણે પાડીએ છીએ, ઈશ્વરની આજ્ઞાઓમાં જ્યારે માણસ જીવન જીવે છે ત્યારે તેના માથે ઘણા સંકટો આવે છે અને સંકટો પાર કરીને માણસે પેલી પાર નીકળવાનું છે. સંકટોમાંથી પસાર થઈને
એમાંથી જીતીને પેલે પાર નીકળવાનું છે. ચિત્રનો પ્રકટીકરણનું પુસ્તક ત્રણ બીજો અને ત્રીજો અધ્યાય તમે વાંચો તો ત્યાં ઈશ્વર 7 વખત લખે છે, જે જીતે છે, જે જીતે છે, જે જીતે છે, એમ કરે, જે જીતે છે એને હું મારી સાથે સ્વર્ગમાં લઈશ. પણ ઈશ્વરે કહ્યું કે જે જીતે છે એટલે કે સંસારમાં હારી જતો નથી, પરંતુ જે જીતે છે આ બાઇબલના વચનો જે છે એની જે આજ્ઞાઓ જે છે એ આજ્ઞાઓ પાળીને આ સંસાર પર, પાપ પર અને શેતાન ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે, તો આપણે ફિલિપાર સ્વર્ગની અંદર આપણે જઈ શકીશું, નહીં તો આપણે સ્વર્ગમાં આપણે જઈ શકવા નથી. આના માટે જ્યારે પ્રભુ સુખ્રિસ્તનો રસ્તો સીધો કરવાના માટે યોહાન બાપ્તિસ્મા કરનારને મોકલવામાં આવ્યા, ત્યારે યોહાન બાપ્તિસ્મા કરનારે એક જ ઉપદેશ આપ્યો, પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસ આવ્યું છે. પ્રભુ સુખ્રિસ્તે પણ ઉપદેશ કર્યો, પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસ આવ્યું છે. શિષ્યોએ પણ ઉપદેશ કર્યો, પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસ આવ્યું છે. પસ્તાવો એ બહુ જરૂરી છે ઈશ્વરના રાજ્યને માટે. એ લોકોએ પ્રચાર કર્યો, ઈશ્વરનું રાજ્ય પાસ આવ્યું છે, ઈશ્વરનું રાજ્ય પાસ આવ્યું છે. આજથી 2000 વર્ષ પહેલાની વાત, અને ત્યારે કીધું કે ઈશ્વરનું રાજ્ય પાસ આવ્યું છે, તો આજે 2000 વર્ષ પછી ઈશ્વરનું રાજ્ય એ કેટલું બધું નજીક આવી ગયું હોય. અત્યારે આપણે આ પૃથ્વી પરના જે દિવસો છે એનો જે અંત સમય છે એ અંત સમયના પણ અંતિમ તબક્કામાં આપણે પહોંચી ગયેલા છેક અંત સમયમાં આપણે પહોંચી ગયેલા છે. હવે ક્યારે પ્રભુ સુખ્રિસ્તનું આવું થઈ જાય એ આપણે જાણતા નથી. એમણે આપણે કોઈ સાલ નથી આપી, કોઈ તારીખ નથી આપી, કોઈ મહિનો નથી આપ્યો કે હું આ તારીખે, આ મહિને, આટલા વાગે, આ દિવસ હું આવી જઈશ. પરંતુ હવે એમના દિવસો જે છે એ બહુ નજીક છે એવું પરિસ્થિતિઓ પરથી ખબર પડે છે. અત્યારે તમે જો ચર્ચો બંધ થઈ ગયા, ચર્ચ ચાલતા નથી, અત્યારે જો આખી દુનિયા જાણે કે એક સ્તબ્ધ થઈ ગયેલી છે. અત્યારે ચારે તરફ તમે દુનિયાની અંદર જુઓ તો અત્યારે લોકોને એક બીક છે, હું કાલે હોઈશ કે નહીં હોઉં. અત્યારે દરેકને બીક છે, શું થશે આવતીકાલનું, શું થશે. એક બીમારી એવી આવી કે જેણે આખી પૃથ્વીની ઉપર પોતાની ધાક જમાવી દીધી. ઘણી બધી ફરિયાદો આવી કે ચીનવાળા એ ચામાચીડિયાનું કંઈક સૂપ બનાવીને પીધું, એના કારણે આ બીમારી ફેલાઈ. તો કોઈકે ફરિયાદ કરી કે લોકો જીવાણું બોમ્બ બનાવવા જતા હતા અને એમાંથી આ વાયરસ છૂટો પડી ગયો, એ લોકોના હાથમાં ના રહ્યું અને આજે પરિસ્થિતિ આવી થઈ ગઈ. એ જે થયું હોય તે પણ આપણે એટલું જાણીએ છીએ કે આજે આખી દુનિયા ભોગવી રહી છે. ચીનવાળાની ભૂલ છે તો ફક્ત ચીનવાળાને તકલીફ થવી જોઈતી હતી, પરંતુ સૌથી વધારે અમેરિકામાં લોકો મરી ગયા. અમેરિકા એટલે ખ્રિસ્તીઓનો દેશ, જ્યાં ખ્રિસ્તીઓ રહે છે. અમેરિકા એટલે જ્યાં ખ્રિસ્તીઓ જવા માટે ગાંડા છે. અમેરિકા એટલે કેવો દેશ કે જ્યાં ઈશ્વરના સેવકો જવા માટે તલપા પડે છે. એ લોકોને દેશ ગમે છે, જગ્યા ગમે છે, ત્યાં જવા માટે લોકો લાખોનો ખર્ચો કરે છે. પરંતુ એ અમેરિકાની અંદર સૌથી વધારે કોરોના નામની બીમારીની અંદર લોકો મૃત્યુ પામ્યા. એક દિવસની અંદર 4-5 હજાર લોકો મરતા હતા એક દિવસની અંદર. અને અમેરિકા એ દેશ છે કે જે સૌથી વધારે શસ્ત્રો ઉત્પન્ન કરે છે અને સૌથી વધારે શસ્ત્રો વેચાણ કરે છે. એનું એક કઈ શસ્ત્ર, એનું એક કઈ મિસાઇલ, એની એક પણ ગોળી, એનો એક પણ બોમ્બ કોરોના ના મારી શક્યું. કેટલી ભયંકર વાત, આટલા બધા શસ્ત્રો હોવા છતાં એક નાનો વાયરસ જે નરી આંખે દેખાતો નથી પણ ના મારી શક્યો, ઢગલો લોકો ત્યાં મૃત્યુ પામ્યા. ઇટાલી
કે જે આખી દુનિયાની અંદર દવાની બાબતમાં બીજો નંબર ધરાવે છે, એ ફેલ થઈ ગયા કોરોનાની સામે. ત્યાંના પ્રેસિડેન્ટે રડીને કીધું, અમારા હાથમાં કોઈ વાત નથી રહી. લોકોએ એમના પૈસા, એમના રૂપિયા કાઢી કાઢી રોડ પર નાખી દીધા કે આ પૈસા અમને બચાવી નથી શકતા. બહુ ધ્યાનથી સમજતા રહેજો, પરિસ્થિતિ એટલી બધી વણસી ગઈ. ભારત દેશની અંદર પણ કોરોનાએ પ્રવેશ કર્યો. બહુ લોકોએ મજાક કરી કે ભારતનું કશું નહીં થાય, કોરોના કંઈ નહીં કરી શકે. પણ આજે ભારતની અંદર રોજના 500 થી 600 લોકો કોરોનામાં મરે છે. રોજના 500 થી 600 લોકો. ગઈકાલ દિલ્હીથી એક બેને ફોન કરીને મને કીધું, અહીં તો કે સ્મશાનમાં બાળવા માટે લાકડીઓ નથી રહી ગઈ છે, એટલી માત્રામાં લોકો મરવા લાગ્યા. ભારત આટલો વિશાળ દેશ, એની પાસે પણ જ્ઞાન છે, એની પાસે પણ શક્તિ છે, પણ આજે કોરોના સામે લાચાર છે. આ પરિસ્થિતિ શું દેખાડે છે? આજે માણસ એને પૈસા દેખાતા નથી, આજે માણસને પોતાનું પદ દેખાતું નથી, આજે માણસ એ પરિસ્થિતિને જોઈને ગભરીને ચાલી રહ્યો છે. એકબીજાથી લોકો અંતર રાખી રહ્યા છે, એકબીજાની સાથે લોકો હાથ મિલાતા ગભરાય છે. શું ખબર એને કોરોના હોય? માસ્ક અને હાથના મોજા, કેટલી બધી તકેદારીઓ. પણ આ બધાની પાછળ કારણ શું છે? એક ડર, કદાચ મરી ગયા તો, કદાચ કઈ થઈ ગયું તો. એક ભયંકર બીક આજે લોકોને સતાવી રહેલી છે. અત્યારે લોકોને પડી નથી મારી પાસે કઈ ડિગ્રી છે. લગભગ બધી સ્કૂલોની અંદર એક્ઝામ ના પાડતી, નહીં લેવાય. કોઈ વાલીએ, કોઈ છોકરાએ ફરિયાદ નથી કરી, ના મેં તો બહુ મહેનત કરી છે, મને તો વધારે ટકા જોઈએ, પરીક્ષા લો જ. કે બધા ગભરાયેલા છે, પરીક્ષા નહીં આપી, કદાચ તે કોઈ કોરોના વાળો આવી જાય તો. ભયંકર ડર શાના કારણે? કારણ કે માણસને જોવે છે જીવન અને છે સામે મોત. કઈ જ ખબર પડતી નથી એવી પરિસ્થિતિ. આવી પરિસ્થિતિ મેં મારી ઉંમરમાં કદી જોઈ નથી. મારા પિતાજીના મોડે આવી વાત મેં કદી સાંભળી નથી કે કદી દુનિયાની અંદર આવા પ્રકારની ઘટના બની હોય, એવું સાંભળ્યું નથી. પરંતુ અત્યારે થઈ રહ્યું છે, એનું કારણ શું? આ એક નિર્દેશ કરે છે કે પ્રભુ આજે એક એક મનુષ્યને કહેવા માગે છે, હું છું. મુસાએ પૂછ્યું, પ્રભુ મને લોકો પૂછશે તમારું નામ તો શું કહું? પ્રભુએ કીધું, જેને કહેજે હું છું. પ્રભુ આજે કહેવા માગે છે, હું છું. આજે માણસો એ પોતે ઈશ્વર બની ગયેલા છે. અને ખાસ કરીને જ્યારે હું વાત કરું છું ત્યારે કોઈ અન્ય જાતિની નહીં, પરંતુ આપણા ખ્રિસ્તીઓની વાત કરવા માંગુ છું, વાત કરવા માંગુ છું, આપણા પાસ્ટરોની વાત કરવા માંગુ છું. આજે એ લોકો હું છું બની ગયેલા છે. આજે ખ્રિસ્તીઓ હું છું બની ગયેલા છે. અમે ખ્રિસ્તીઓ, અમે આશીર્વાદિત. કદી કોઈ ખ્રિસ્તીને ભીખ માંગતો જોયો? આવી વાતો કરે તો લાદરસ ભિખારી હતો તો શું શ્રાપિત હતો? ના ગયો સ્વર્ગમાં? ભીખ નહીં માગીને નર્કમાં જવું એના કરતા ભીખ માગીને સ્વર્ગમાં જવું સારું છે, નથી સારું? હા, આ બહુ સ્પષ્ટ વાત છે. પરંતુ આજે ખ્રિસ્તીઓની અંદર, સેવકોની અંદર, પાસ્ટરોની અંદર દેવ નથી રહ્યા, એ લોકો પોતે દેવ બની ગયેલા છે. એ લોકો પોતે હું છું. અમારે ત્યાં અભિષિક્ત કરેલું તેલ 200-200 રૂપિયામાં તમે લઈ જાઓ, તમે લગાવશો ને તમારી બીમારી દૂર થઈ જશે. તો ઈશ્વર ક્યાં ગયા? ઈશ્વર વચ્ચે નહીં? તારા 200 રૂપિયા તેલથી લોકો સાજા થાય?
લોકો એક વિડીયો બનાવી બનાવીને યુટ્યુબ પર મૂકે છે, આ અમારા ચર્ચમાં ચમત્કાર થયો, અમારા ચર્ચમાં લંગડો ચાલતો થયો, અમારા ચર્ચમાં આંધળો દેખતો થયો, તમે અમારા ચર્ચમાં આવો. એનો બીજાનું ચર્ચ ચર્ચ નહીં, ત્યાં પ્રભુ ઈસુ નહીં. શું કહેવા માંગે છે આ લોકો? એ કહેવા માંગે છે હું છું. એ લોકોને ઈશ્વરની જરૂર નથી રહી. કામ ઈશ્વર કરે છે, નામ એ લોકો લે છે. આજે ખ્રિસ્તીઓને એક અભિમાન અને આજે પ્રભુએ બધાને જમીન પર લાવીને મૂકી દીધા છે. જાઓ તો અમારાથી થાય તો કરી લો. પાસ્ટરોને કોરોના થઈ ગયો. હમણાં જ 2-3 દિવસ થયા એક પાસ્ટર કોરોનામાં મૃત્યુ પામ્યા. હું ધ્યાનથી સમજો, એમને બાળી નાખ્યા, દફન સુદ્ધા થયું નહીં. અને મને બાઇબલની અંદર એક વચન યાદ આવ્યું, દુષ્ટનું દફન થશે નહીં, એવું બાઇબલ કહે છે. એક પાસ્ટર જે મોટી મોટી મિટિંગો કરતા હતા, જે દોડભાગ કરતા હતા, લોકોની દ્રષ્ટિમાં જે એક સરસ સેવક તરીકે જેની છાપ હતી, એ કોરોનામાં મૃત્યુ ઉપરથી એમની લાશ કોઈને આપવા દીધી નહીં, એને બાળી નાખવામાં આવ્યા. કેટલી ભયંકર વાત! એનું કારણ શું? આપણે જાણતા નથી, પણ બાઇબલનું વચન બધું સ્પષ્ટ કરી દે છે. બાઇબલ બહુ સ્પષ્ટ છે. અને એટલે આ છેલ્લા દિવસો અને છેલ્લા દિવસોનો છેલ્લો ભાગ પ્રભુ આપણો ન્યાય કરવા માટે આવનાર છે, ત્યારે આપણે ન્યાય માટે તૈયાર થવાનું છે. એ દિવસ માટે આપણે તૈયાર થવાનું છે. કેટલા આશીર્વાદો લેશો, કેટલી ગવર્મેન્ટ જોબ મેળવશો, કેટલા ધંધા કરશો, કેટલા છોકરાઓના લગ્ન કરાવશો, કેટલી છોકરીઓના લગ્ન કરાવશો, કેટલા બાળકો ઉત્પન્ન કરશો, સાક્ષી આપે છે. મેં પ્રાર્થના કરી, મને જોબ મળી ગઈ, મેં પ્રાર્થના કરાવી મારું ઘર બની ગયું, મેં પ્રાર્થના કરાવી મારું ચર્ચ પાકું બની ગયું. પણ શું છે એનાથી? એ શું છે? પ્રભુ તો કહે છે હું ન્યાય કરવા માટે આવનાર છું, હું આવી રહ્યો છું. આ છેલ્લા સમયનો છેલ્લો ભાગ ન્યાય માટે આપણે તૈયાર રહેવાનું છે. ત્યારે તો હજુ આપણે પ્રભુ પાસે કંઈ બીજું જ માગ માગ કરે છે, પ્રભુ આપો, પ્રભુ પેલું આપો, ફેળો આપો, ઠીકણું આપો. પ્રભુ આપે પણ છે, એ કંઈ મોટી વાત નથી, એ મળશે આપણને. પણ જે દિવસે પ્રભુ ન્યાય કરશે તો આપણને પૂછવાના છે, તને કેટલી ગવર્મેન્ટ જોબ મળી, તારો પગાર કેટલો હતો, તારો ધંધો કેવો ચાલતો હતો, તારું લગ્ન કેવી રીતે થઈ ગયું, તારી પાસે પૈસા કેટલા હતા, તારાથી કેટલા માદાઓ સાજા થયા, કેટલા ભૂતોળ ગેલાઓ મુક્ત થયા, કેટલા તે બાપ્તિસ્મા આપ્યું. આમાંથી એક પણ સવાલ નથી કરવાના, એ તો બાઇબલ ખોલીને બેસશે, મારી આજ્ઞાઓ પાડી છે કે નહીં. એટલે માથી 7:21-22-23 લખેલું છે, જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસે એમ તો નહીં, પણ જે મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તે જ પેસે. તે દિવસે ઘણા બધા લોકો મને કહેશે કે પ્રભુ તારે નામે અમે ભૂતો કાઢ્યા નથી, તારે નામે અમે ચમત્કારો કર્યા નથી, તારે નામે અમે ઉપદેશ કર્યા નથી, ભવિષ્યવાણીઓ કરી નથી. પ્રભુ કહે છે પણ હું તે લોકોને સ્પષ્ટ કહી દઈશ, કેવો ભૂંડું કરનાર આવો, મારાથી દૂર જાઓ, હું તમને ઓળખતો નથી. પ્રભુ સુને નામે ભૂત કાઢવા એ ભૂંડું કામ, પ્રભુ સુને નામે ચમત્કાર કરવા એ ભૂંડા કામ છે, પ્રભુ સુને નામે ઉપદેશ કરવો ભૂંડા કામ છે, આમાંનું કોઈ ભૂંડું કામ નથી. પણ એ કર્યા પછી જે કરતા હતા એના કારણે ઈશ્વર કહે છે કે ઓ ભૂંડું કરનાર આવો, તમે મારા નામે તો બધું બહુ સારું સારું કર્યું, પણ તમારું અંદરનું જીવન કેવું હતું, તમારું આંતરિક જીવન કેવું હતું, તમારો પોતાનો સ્વભાવ કેવો હતો, તમે પોતે આજ્ઞા પાડતા હતા કે નહીં. અને માટે જ્યારે આ છેલ્લો સમય આવી રહ્યો છે, ગમે ત્યારે પ્રભુ શું આગમન થાય એવું છે, ત્યારે પ્રભુ આપણને સવાલ કરવાના છે જે આજે આપણે વાંચ્યા છે.
આપણે ન્યાયને માટે આપણે આપણી જાતને એ તૈયાર કરવાની છે, આપણે પ્રભુ સિંહાસનની સામે ઊભું રહેવાનું છે, અને પ્રભુ આપણી સાથે વાત કરશે, આપણો ન્યાય કરશે, ત્યારે આપણું શું થશે? કારણ કે બધા એક જ બાબત જાણે છે કે પ્રભુ ઈસુ બહુ દયાળુ છે, પ્રભુ ઈસુ બહુ કૃપાળુ છે. આ ખોટું પણ નથી, પ્રભુ શું દયાળુ છે, પ્રભુ શું કૃપાળુ છે. એક સેવકને એક જણા પ્રશ્ન કરી નાખ્યો કે તમે તો આવું શીખવાડો છો કે પ્રભુ શું દયાળુ છે, પ્રભુ શું કૃપાળુ છે, આપણને બહુ પ્રેમ કરે છે, પ્રેમ કરવાના કારણે એમણે પોતાનો જીવ આપી દીધો, તો શું ખરેખર પ્રભુ આપણને નરકમાં નાખશે? સેવક પાસે જવાબ નહીં. એમણે કીધું આવતા અઠવાડિયે મળ, હું આવતા અઠવાડિયે જવાબ આપીશ. બીજા અઠવાડિયે એમણે જવાબ આપ્યો કે જ્યારે પ્રભુ ઈસુ આવશે ત્યારે વાદળોમાં પોતાના બે હાથ કે જામ પ્રસાર ગીરને આવશે. અને જેટલા લોકો આજ્ઞા પાડતા હતા એ લોકો બધા ખુશ થઈને પ્રભુને મળવા દોડશે, પણ જે લોકો ક્યાં આજ્ઞા નતા પાડતા એ લોકો પાછળ પાછળ ખસતા જશે, નહીં પ્રભુ, નહીં પ્રભુ, નહીં પ્રભુ, અને પછી કે નરકમાં પડી જશે. અથવા પૃથ્વી પર ગમે એટલું પાછળ પાછળ ચાલો, નરક આવવાનું. બસ એમ જ વાત કરી દીધી, પ્રભુ નહીં નાખવાના નરકમાં. પણ આપણે તો વચન વાંચ્યું, સ્પષ્ટ વાંચ્યું, નાખશે નરકની અંદર. અને એટલે આપણે ખરેખર પ્રભુ સુખ્રિસ્તને ઓળખવાની જરૂર છે કે પ્રભુ સુખ્રિસ્ત છે કોણ. અને બાઇબલની અંદર કલમ વાંચીએ, ઉત્પત્તિનું પુસ્તક તેનો 19મો અધ્યાય અને તેની 24મી કલમ. ત્યારે યહોવાએ સોદમ તથા ગોમોરા પર ગંધક હતા, આગ યહોવા પાસેથી આકાશમાંથી વરસાવ્યો. અહીં બાઇબલનું વચન એવું કહે છે, ત્યારે યહોવાએ, એક એક શબ્દ ધ્યાનથી સમજો, ત્યારે યહોવાએ સોદોમ અને ગોમોરાની ઉપર ગંધક તથા આગ આકાશમાંથી યહોવા પાસેથી વરસાવ્યા. યહોવા પાસેથી ગંધક તથા આગ વરસાવ્યા એવું લખેલું છે. યહોવાએ યહોવા પાસેથી. ફરી બીજી કલમમાં છે આપણે ઉત્પત્તિનું પુસ્તક તેના 35મો અધ્યાય તેની પહેલી જ કલમ. અને દેવે યાકુબને કહ્યું, ઊઠ બેથેલમાં જા. એક એક શબ્દ ધ્યાનથી સમજો. દેવે, ઈશ્વરે યાકુબને કીધું, ઊઠ બેથેલમાં જા અને ત્યાં રહે, ત્યાં રહે, અને તું તારા ભાઈ એસાવની આગળથી નાઠો હતો, અને તું તારા ભાઈ એસાવની આગળથી નાઠો હતો, ત્યારે જે દેવે તને, ત્યારે જે દેવે તને દર્શન આપ્યું, તને દર્શન આપ્યું. દેવ પોતે આવું કહે છે, યાકુબ ઊઠ બેથેલમાં જા, જ્યારે તું એસાવ આગળથી નાઠેલો ત્યારે ત્યાં જે દેવે તને દર્શન આપેલું. એક દેવ એવું કહે છે, જે દેવે તને દર્શન આપેલું. એક યહોવા બીજા યહોવા પાસેથી આગ વરસાવે છે, તો બબ્બે યહોવા આયા ક્યાંથી? પ્રભુ ઈસુને જૂના કરારની અંદર યહોવા જ નામથી ઓળખવામાં આવતા હતા. બધાને કેવું છે કે યહોવા એટલે બહુ ભયંકર અને પ્રભુ ઈસુ એટલે બહુ સારા. યહોવા તો મારી કાળે, પણ પ્રભુ ઈસુ આપણને બચાવી લે. વાત સાચી બી છે, ખોટી પણ નથી. પણ પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવેલા ને ત્યારે પ્રભુ ઈસુ લોકો પૂછતા હતા, તું ખ્રિસ્ત છે? એટલે કે તું બચાવનાર છે, તું છોડાવનાર છે? અને પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને પણ કીધું, હું ખ્રિસ્ત છું એવું હમણાં ના કહેશો તમે કોઈને. પણ એ શિષ્યોએ પ્રગટ કર્યું, ઈસુ એ જ ખ્રિસ્ત છે, પ્રભુ ઈસુ એ બચાવનાર છે, એ બચાવવાના માટે આવ્યા. અને આપણને બચાવવાના માટે એમનું પોતાનું અમૂલ્ય પવિત્ર લોહી વહેવડાવી દીધું. આપણે બચી રહે એના માટે પવિત્ર આત્માને પણ મોકલી આપ્યા. આ બધી બાબત એ બિલકુલ એ સાચી છે. એકવાર એક છોકરો હતો અને એનો બાપ એ જજ હતો. અને આ છોકરો એવા ભૂંડા રસ્તા પર ચડી ગયો કે એકવાર પોલીસના હાથે ઝડપાઈ ગયો.
અને એને કંઈક સજા થઈ. ફરી વખત એવું કોઈ કૃત્ય કર્યું, ફરી વખત એને સજા થઈ. બાપે કીધું કે બેટા હું જજ છું, મારી ઇજ્જતનો ખ્યાલ રાખ. આજે વ્યવસ્થિત જીવન જીવકે છે. અનેક વખત આ છોકરો એ ખૂનના ગુનામાં ફસાઈ ગયો, પણ એ સમયે એણે ખૂન નહોતું કર્યું. ખૂન કરનાર કોઈ બીજો હતો, પણ પરંતુ એને ફસાઈ દેવામાં આવ્યો હતો. કોર્ટમાં એનો કેસ ગયો ત્યારે જજ એના ફાધર જ, એના પિતા જ, જેટલા બી સબૂત આવ્યા એ બધા સબૂત છોકરાની વિરુદ્ધમાં. અને એક સગા બાપે એ ફેંસલો કર્યો કે આને ફાંસીની સજા થાય, કારણ કે છેલ્લા કેટલાય સમયથી ગુનાખોરીની અંદર છે અને દરેક જે સાબિતી મળી છે એના પરથી જ ખૂની છે એવું સાબિત થાય છે. અને પછી એને ફાંસીની સજા ફરમાઈ, એને જેલમાં મોકલવામાં આવ્યો. અને આ જજ એ છોકરાને મળવા માટે ગયો. હવે જજ નથી, હવે એક બાપ છે. અને સમયે એણે એના છોકરાને કીધું, જો બેટા તને કેટલો સમજાયેલો, પણ તું નતો માનતો. આજે જો તને ફાંસીની સજા. અને છોકરાએ રડતા રડતા કીધું, પપ્પા તમારી બધી વાત સાચી, પણ આ ખૂન મેં નથી કર્યું. મને તમારા આગળ ગુનો કબૂલવામાં કોઈ વાંધો નથી. આમે મારે ફાંસીની સજા થઈ ગઈ છે, અમારે છુપાયને પણ કોઈ મતલબ નથી, પરંતુ આ ખૂન ખરેખર મેં નથી કર્યું. બાપે ફરી એક વાર ખાતરી કરી, ખરેખર તે નથી કર્યું? તો કે ના. એના બાપે જજના પદ પરથી રાજીનામું આપ્યું. અને પછી એણે વકીલ તરીકે એના છોકરાનો કેસ પોતાના હાથ પર લઈને ફરી એકવાર દાખલ કર્યો. એ શોધખોળ કરી અને એના છોકરાને નિર્દોષ છોડાવ્યો. બહુ ધ્યાનથી સમજો, એક જ માણસ, એણે એક જ વ્યક્તિને નિર્દોષ પણ છોડાવ્યો, એણે જ એ જ વ્યક્તિને ફાંસીની સજા પણ ફરમાવી લીધી. એનું કારણ શું હતું? કે જ્યારે એ જજની ખુરશી પર બેઠેલો હતો ત્યારે એ આરોપીનો બાપ નહોતો, ત્યારે ફક્ત જજ હતો. જ્યારે ખુરશી પરથી ઉતરે છે ત્યારે હવે એ આરોપીનો બાપ બને છે. આપણા પ્રભુ એમણે આપણને ઉત્પન્ન કર્યા, એ આપણા પિતા છે. એ ખ્રિસ્ત બનીને આ પૃથ્વી પર આવ્યા, બચાવનાર તરીકે આપણા માટે લોહી પણ આપી દીધું, આપણા માટે એમનો જીવ પણ આપી દીધો. એ પણ સાચી વાત, એ આપણા બચાવનાર છે, આપણા છોડાવનાર છે. પણ જે દિવસે આપણે મૃત્યુ પામીને જેની પાસે જઈશું એ ખ્રિસ્ત પાસે આપણે નથી જવાના, એ તો આપણે ન્યાયાધીશ પાસે જવાના છે. અને ન્યાયાધીશ એ આપણો બાપ નથી, અને ન્યાયાધીશ એ આપણો ખ્રિસ્ત પણ નથી. એટલે જ્યારે આપણે જેની સામે ન્યાય પામાણ માટે ઊભું રહેવાનું છે એ ખ્રિસ્ત નથી અને આપણા બાપ પણ નથી. એ ત્યાંથી ઉતરશે પછીની વાત પછી, પરંતુ ત્યાં સુધી તો એ જજ જ છે. અને એકવાર નરકમાં મોકલી દીધા પછી ત્યાંથી કોઈ રસ્તો એવો નથી કે પાછા તમે બહાર નીકળી શકો. શ્રીમંત માણસ જ્યારે નરકમાં પડ્યો એને બહુ બધું ભાન થયું. એણે કીધું, ઇબ્રાહીમ બાપ, લાચરસને કે એ મને એક પાણીનું ટીપું મને આપી દે. પરંતુ ઇબ્રાહીમે ના પાડી, નહીં આપી શકે. ફરી એને કીધું કે મારી પાસે ના આવી શકે તો કોઈ વાંધો નહીં, મારા બાપના ઘેર મોકળ, મારા પાંચ પાંચ ભાઈઓ છે, એને તો સુવાર્તા આપે. તો કે એ પણ નહીં. નરકમાં ગયા પછી એની કોઈ પણ પ્રાર્થના સાંભળવામાં નથી આવી. નરકમાં ગયા પછી એની કોઈ વાત પર ધ્યાન આપવામાં આવ્યું નથી. જ્યાં સુધી માણસ પૃથ્વી પર છે ત્યાં સુધી એ પોતાનો રસ્તો બદલી શકે છે. જો એ નરકના રસ્તા પર જઈ રહ્યો છે તો એ રસ્તો બદલીને એ સ્વર્ગના રસ્તા પર જઈ શકે છે. પરંતુ એકવાર નરકમાં ઘૂસી ગયા પછી હવેથી એ રસ્તો બદલી શકતો નથી અને સ્વર્ગમાં જઈ શકતો નથી. તો બહુ ધ્યાનથી સમજજો,
કે જ્યારે પ્રભુ સો ન્યાય કરવા માટે બેઠા ત્યારે બાઇબલનું જે વચન વાંચ્યું આપણે માથી સુવાર્તા 25મો અધ્યાય 31થી 46મી કલમ વાંચી, ત્યાં બાઇબલ એવું કહે છે કે જ્યારે હું એ મહિમાના રાજ્યાસન પર બેસીશ ત્યારે ઘેટા પાળક જેમ ઘેટાને બકરાથી જુદા કરે છે તેમ હું પણ કરીશ. અહીંયા એક વાત આવી કે પ્રભુ ઈસુ જ્યારે ન્યાય કરશે ત્યારે આદમથી લઈને બધા લોકો ત્યાં ઊભા હશે, એમાંથી સ્વર્ગ બે ભાગ કરી નાખશે, એમની ડાબી તરફ બકરા લોકો અને એમની જમણી તરફ ઘેટા લોકો. પણ અહીંયા કોઈ બકરા નથી, અહીં કોઈ ઘેટા પણ નથી, આ તો બધા માણસો છે. પરંતુ ઈશ્વરે એવું કેમ કીધું કે જેમ ઘેટા પાળક ઘેટાને બકરાથી જુદા કરે છે એમ જ હું સર્વ દેશ જાતિઓમાંથી બે ભાગ પાડીશ, મારી ડાબી તરફ બકરા અને જમણી તરફ ઘેટા. કેમ ઈશ્વરે માણસોને આવી ઉપમા આપી એનું કારણ શું? અને જમણી તરફ જે ઘેટા છે એ આશીર્વાદિત લોકો છે અને ડાબી તરફ જે બકરા છે એ બકરા શ્રાપિત લોકો છે. જમણી તરફના જે ઘેટા છે લોકોને કહેશે કે તમે સ્વર્ગમાં પ્રવેશ કરો અને ડાબી તરફ જે બકરા છે લોકોને કહેશે તમે નર્કમાં જાઓ. તો જમણી તરફના લોકો જે છે એ લોકો ઘેટા કેમ અને ડાબી તરફના લોકો જે છે એ લોકો બકરા કેમ? અને એનું કારણ છે કે આજે ખ્રિસ્તી સમુદાય એ બાઇબલ તો વાંચે છે, બાઇબલ જ સાંભળે છે, પરંતુ ઈશ્વર એ આપણને કહે છે કે તમે આ જે મારું વચન છે એ તમે કઈ રીતે સાંભળો છો. આપણે વાંચીએ માર્કને લખેલી સુવાર્તા ચોથો અધ્યાય અને 6મી કલમ. અને તેણે તેમને કહ્યું કે તમે શું સાંભળો છો તે વિશે સાવધ રહો. બાઇબલ કે છે તમે શું સાંભળો છો તે વિશે તમે સાવધ રહો. કે છે બાઇબલમાંથી જ ભલે તમે વચન સાંભળવા માટે જતા હોય, તમે ચર્ચમાં જતા હોય, તમે કોઈ મીટિંગમાં જતા હોય, તમારી પાસે કોઈ આવતું હોય, પણ ઈશ્વર એવું કહેવા માંગે છે કે તમે શું સાંભળો છો. જ્યારે તમે સાંભળવા માટે બેઠેલા છો ત્યારે તમે બાઇબલમાંથી તમે શું સાંભળો છો. અને ફરીને આપણે વાંચીએ લૂકની લખેલી સુવાર્તા તેના 8મો અધ્યાય, લૂક 8 અને તેની 18મી કલમ. માટે તમે કેવી રીતે સાંભળો છો તે વિશે સાવધાન રહો. તમે કેવી રીતે સાંભળો છો? પ્રભુ ઈસુ બે બાબત વિશે કહે છે, તમે શું સાંભળો છો અને તમે કેવી રીતે સાંભળો છો. આ બે બાબત પર ધ્યાન રાખવાની જરૂર છે, એના માટે સાવધાન થવાની જરૂર છે કે તમે શું સાંભળો છો અને કેવી રીતે સાંભળો છો. આવેની અંદર બહુ ફરક છે. ઈશ્વર બે બાબતમાં આપણને સાવધાન કહેવાનું રહેવાનું કહે છે કે તમે શું સાંભળો છો. તમે ચર્ચમાં જાઓ છો, તમે કોઈ મીટિંગમાં જાઓ છો, કાં તો તમે પોતે બાઇબલ વાંચો છો, ક્યાં તમારે ત્યાં કોઈ આવ્યું છે તો તમે એ સાંભળો છો બાઇબલના વચનો, તો તમે બાઇબલના વચનોમાંથી શું સાંભળો છો? એ જે ઉપદેશ કરવામાં આવે છે, એ જે વચન વાંચવામાં આવે છે, એ વચનથી જે શીખવાડવામાં આવે છે એ ખરેખર સત્ય છે? તમે જે સાંભળ્યું એ ખરેખર એવું જ કહેવા માંગે છે બાઇબલ કે બાઇબલ કંઈક બીજું કહેવા માંગે છે? એનું અર્થઘટન, એનો ખુલાસો એ કઈ રીતે આપવામાં આવે છે? એ સાચી રીતે આપવામાં આવે છે કે ખોટી રીતે આપવામાં આવે છે? ઈશ્વર કહે છે તમે શું સાંભળો છો એની પર તમે ખાસ સાવધાન રહીને ધ્યાન રાખો કે તમે શું સાંભળો છો. આજે ચારે તરફ એક જ વાર્તા, ઈશ્વર આશીર્વાદ આપે છે, ઈશ્વર સાજાપણો આપે છે, ઈશ્વર છુટકારો આપે છે,
ઈશ્વર તમારું આ કામ કરે છે, ઈશ્વર તમારું પેલું કામ કરે છે. અને બસ લોકોને એવું જ છે કે ઈશ્વર જાણે આપણા નોકર છે, આપણે એની પાસે કામ કરાય કરાય કરીએ. પણ શું પ્રભુ શું જીવ આપ્યો એ તમારે ગવર્મેન્ટ જોબને માટે આપ્યો? શું પ્રભુ શું જીવ આપ્યો તમારું સારું ઘર બને એના માટે? શું પ્રભુ શું જીવ આપ્યો તમારી પાસે મોટી ગાડી આવી જાય એના માટે? પ્રભુ શું જીવ આપ્યો તો શું તમારા મોસોક માટે? શાણા માટે જીવ આપ્યો છે? પ્રભુ શ્રીએ એક જ બાબત માટે જીવ આપ્યો છે, તમારા પાપોની માફી. ઈશ્વર વચન કહે છે, દ્રાક્ષારસ લઈને એમણે કીધું કે આ નવા કરારનું મારું એ પવિત્ર લોહી છે જે ઘણાઓની પાપોની માફીને અર્થે વેવડાવવામાં આવે છે. આપણા પાપોની માફીને માટે આ પવિત્ર લોહી વેવડાવવામાં આવ્યું છે, એનું બીજું કોઈ કારણ નથી. આ લોહી જે છે એ આપણા કોઈ ભૌતિક આશીર્વાદો માટે નથી, પાપોની માફીને માટે. તો રોજ ઉઠીને જે બોલ્યા કરે છે, ઈશ્વર આપણને આશીર્વાદ આપે છે, ઈશ્વરના આશીર્વાદ આપે છે, ઈશ્વર આપણને આશીર્વાદ આપે છે, તો શું આપણે એને સાવધાન થઈને પૂછીએ નહીં કે તો પ્રભુ શું લોહી શાના માટે વેવડાયો મને? કે આ લોહી વેવડાયો તો એના શું કરવાનું છે અમારે? એ તો અમને શીખવાડો. તમે કેવી રીતે સાંભળો છો? કેટલાય લોકો આજે પ્રભુમાં આવે છે અને ફરી પાછા પ્રભુથી દૂર થઈ જાય છે. એનું કારણ શું? કારણ કે એને પ્રભુની ઓળખ જ થતી નથી. એને આ શીખવાડવામાં આવે છે, આ આય તું આ મળશે, ફલાણું મળશે, ઢીકણું મળશે. જે દિવસે નહીં મળ્યું એ દિવસે પ્રભુ એમના રસ્તા પર, એ માણસ એના રસ્તા પર. એના કારણે લોકો પ્રભુને છોડી દે છે. એકવાર પ્રભુની ઓળખ થઈ જાય ને તો કદી માણસ પ્રભુને ના છોડે, વિશ્વાસથી કદી પાછો ના હટે. યુસફનું જીવન ચરિત્ર વાંચો, કેટલા દુઃખ આવ્યા છે. અયુબનું જીવન તમે વાંચો, કેટલા દુઃખ આવેલા છે. દાઉદનું જીવન વાંચો, કેટલા દુઃખ આવેલા છે. તો શું એ લોકો પ્રભુને છોડી દીધા? ખબર છે કે આ જ પ્રભુ છે, એક સાચી ઓળખ. અને જ્યારે સાચી ઓળખ થાય ને ત્યારે માણસ કદી પ્રભુને ના છોડે. એટલે પ્રભુ કહે છે કે તમે શું સાંભળો છો અને કેવી રીતે સાંભળો છો એના માટે સાવધાન થઈ જાઓ. અને તમારે ખરેખર શું સાંભળવું છે, બાઇબલ ખરેખર આપણને શું કહેવા માગે છે. અને એટલે પ્રભુ આ છેલ્લા દિવસે આ બે જણને અલગ કરશે, એક બાજુ બકરા અને એક બાજુ ઘેટા. પણ કેમ ઈશ્વર જમણી તરફનાઓને ઘેટા કહે છે અને કેમ ડાબી તરફનાઓને બકરા કહે છે? અને એક સૌથી મોટું એનું કારણ એ છે, ઘેટા એ હંમેશા શુદ્ધ લીલો ઘાસ ખાય છે અને બકરા જે છે ને ઘાસ ખાતા ખાતા પ્લાસ્ટિક આવે છે ને કચરો આવે છે ને તોય નાખી દે અંદર. આટલો ફરક છે. શેતાને પ્રભુ શું કીધું કે તું ભૂખ્યો છે, જો તું દેવનો દીકરો હોય તો આ પથ્થરને કંઈક રોટલી બની જાય ને ખાઈ લખે છે. અને ત્યાં પ્રભુ શું કીધું, માણસ એકલી રોટલીથી જીવતો નથી પરંતુ પ્રત્યેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેના વડે જીવશે. રોટલી સાથે આ વચન સરખાવ્યું, આ વચન એ રોટલી છે, એને આપણે ખાવાની છે. આની સાથે કચરો ખાઈ જાય ના ચાલે, એ બકરા લોકો ખાય. હા, આશીર્વાદો, જોબ, લગ્ન, પૈસા, ધનવાન, એ બધો કચરો બી છે ને આની જોડે બકરાઓ ખાઈ જાય. પણ ઘેટા તો શુદ્ધ જ ખાય. બાઇબલમાં લખેલું છે, સાવધાન રહે શું સાંભળે છે, કેવી રીતે સાંભળે છે એની પ્રત્યે પૂરા સાવધાન. પ્રભુ શું કહે છે કે મારા ઘેટા મારો અવાજ ઓળખે છે, એ બાઇબલની બહાર નહીં જાય. અને એટલે પ્રભુએ આ બેને જુદા કર્યા. અને સ્વર્ગનું રાજ્ય કોને મળ્યું? ઘેટાઓને, જેણે શુદ્ધ ખોરાક ખાધેલો છે. અને માટે ગમે તેવો ખોરાક ખાશો તો બકરાની અંદર ગણતરી, અને બકરાઓને માટે તો નરક જ તૈયાર છે. અને સ્વર્ગમાં જવું હોય તો ઘેટા બનવાની જરૂર છે, જે શુદ્ધ જ ખોરાક ખાય છે, બાઇબલમાંથી જ ખાય છે. બાઇબલની બહારનું એને શીખવાડવામાં આવે, બાઇબલમાં નથી એ વાતો એને કહેવામાં આવે, એ માનતું નથી. અને એ ફક્ત ઘેટાની જેમ શુદ્ધ ખોરાક ખાય છે. અને એટલે આ છેલ્લા દિવસોના છેલ્લા સમયની અંદર
કે જ્યારે ઈશ્વરે બધાને દેખાડી જ આપ્યું છે હું છું, તમે કંઈ જ નથી. ત્યારે એક વાત આપણે સમજી લઈએ, આજે મોટી મોટી વાતો કરનાર મોટા મોટા પ્રબોધકો કે જે લોકો પોતાના નામની આગળ લખાવા છે પ્રબોધક કે પ્રોફેટ, એમાંથી એક જણે પણ ભવિષ્યવાણી નથી કરી કે કોરોના નામની બીમારી આવવાની છે. કેમ એને ના ખબર પડી? આજે આટલી બધી સાજાપણાની જે વાતો કરનાર, જો આજે કોરોનાનો એક પણ કેસ મુકતો હતો, ખાલી ખાલી બી ફોન કરો, મારા માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરો કોરોના થઈ ગયો, જો આવે તો. ના ના, પ્રભુ તો બધેથી સાંભળે છે, હું અહીંથી ફોન પર પ્રાર્થના કરે તો સાંભળી લેશે એમ કહેશે, બાઇબલનું વચન શીખવાડશે. પણ આજે ઘેટા બનો, અને ઘેટા ફક્ત શુદ્ધ ખોરાક ખાય છે. આપણે શુદ્ધ ખોરાક ખાનાર થઈ કે જેથી કરીને જ્યારે પ્રભુ શું ન્યાય કરવા માટે ઊભા થાય ત્યારે આપણે જમણી તરફ, ભલે આપણે આ દુનિયામાં કંઈ જ નહીં મળે ચાલશે, પણ જો સ્વર્ગ નહીં મળે ને તો આપણે નહીં જીવી શકીએ. અને માટે આ પૃથ્વી પર બધું મળે અને નર્કમાં જઈએ એના કરતાં કંઈ ના મળે, પણ આપણે સ્વર્ગમાં જઈએ એ બહુ જરૂરી છે. અને માટે આપણે ઘેટા બનીએ. આવા આપણે આપણી આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો જીવતાદેવની હજુરમાં નમાય, કે જે અદ્ભુત ઈશ્વર છે, જે સનાતન પિતા છે આપણા, આપણે દરેક જણ એમની ઉપસ્થિતિની અંદર આપણા મસ્તકોના માળા રાખીએ. અને વાલાઓ, આ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે આપણા આત્મા સાથે વાત કરીએ. આ સમય છે કે આપણે આપણે પોતાની પરીક્ષા કરીએ. શું હું ઘેટાનું લક્ષણ ધરાવું છું? શું હું શુદ્ધ ખોરાક ખાઉં છું? શું હું દેવના અવાજને ઓળખું છું? શું હું આજે હે પ્રભુ સો આવી જાય તેમના ન્યાય માટે તૈયાર છું? શું આજે પ્રભુ શું મારો ન્યાય કરે તો હું ઘેટા બાજુ હોય કે બખરા બાજુ? આપણે પોતાની જાતને સવાલ કરીએ, પોતાની જાતને પારખીએ. વાલાઓ, જો આજે તમે પોતાને પ્રભુની જમણી તરફ ના જોઈ શકતા હોય તો આ તક મળેલી છે, આપણે આ સમય મળેલો છે. આપણે ઘેટા બનીએ, શુદ્ધ ખોરાક ખાનાર થઈએ, અને પ્રભુ સુના બીજા આગમનને માટે આપણે તૈયાર થઈએ. એમના ન્યાય કરવાના દિવસને માટે આપણે આપણી જાતે તૈયાર કરીએ. આપણે ઈશ્વર આગળ નમી જઈએ. આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ સુખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ. આમેન.